નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર. હું પારુલકા તરિયા. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વિજ્ઞાનની અંદર એક ચેપ્ટરની ચર્ચા કરેલી હતી, જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓની અંદર આપણે એક ટોપિક છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા, સ્વયંપોષી પોષણ પદ્ધતિ. સ્વયંપોષિત પોષણ પદ્ધતિ એટલે એવી પોષણ પદ્ધતિ કે જેમાં સમાવેશિત થતા સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, એને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહે છે. અને સ્વયંપોષી સજીવો પોતાનો ખોરાક જે ક્રિયા દ્વારા બનાવે એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે, કે જેની આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. તો ગયા લેક્ચરમાં સ્વયંપોષી પોષણ પદ્ધતિમાં આપણે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી હતી, પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી ત્રણ ઘટનાઓ વિશે. હવે આપણે આજના ટોપિકની અંદર ચર્ચા કરવાની છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર ક્લોરોફિલ અને કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે જરૂરી છે અને કેવી રીતે મેળવે છે તેની ચર્ચા આજે આપણે આ ટોપિકની અંદર કરવાની છે. તો આજનો આપણો પ્રથમ ટોપિક છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલની હાજરી, કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે ક્લોરોફિલ હોય તો જ થાય, ક્લોરોફિલની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. તો આ ક્લોરોફિલની હાજરી સૂચવવા માટે, હાજરીને સાબિત કરવા માટે આપણે આજે પ્રવૃત્તિ દ્વારા તેનો અભ્યાસ કરીશું. આજે પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે 6.1 તરીકે. તો પ્રવૃત્તિને હવે આપણે આગળ વધારતા, તો પ્રવૃત્તિ માટે આપણે સૌ પ્રથમ એક છોડ પસંદ કરવાનો છે કે જેનું નામ છે ક્રોટન અથવા તો મની પ્લાન્ટ. શું કામ આ છોડને પસંદ કરવામાં આવે? તો કે એ છોડના પર્ણો જે છે એ ડાઘાયુક્ત છે, એટલે કે લીલા અને સફેદ ડાઘા જે છે એ ધરાવે છે. આપણને ખબર છે કે સામાન્ય રીતે વનસ્પતિના પર્ણ સંપૂર્ણ લીલા કલરના હોય છે, પરંતુ અહીંયા જે છે એ કેવા છે? તો કે લીલા અને સફેદ ડાઘાવાળા છે. એટલા માટે આપણે ક્રોટન અથવા તો મની પ્લાન્ટને પસંદ કરીએ છીએ. ત્યારબાદ આ છોડનો જે કુંડો છે એને 3 દિવસ માટે અંધકારવાળી જગ્યામાં રાખવામાં આવે છે, જેથી કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય, પ્રકાશ સંશ્લેષણ ન થાય એટલે કાર્બોદિત ન બને અને સ્ટાર્ચનો જે છે સંગ્રહ થતો નથી. તો હવે વનસ્પતિ શું કરશે? તો કે એને જે પહેલા સ્ટાર્ચનો સંગ્રહ કરેલો છે એનો ઉપયોગ કરશે, એટલે અંધકારમાં રાખ્યા બાદ જે વધારાનો સંગ્રહ કરેલો સ્ટાર્ચ સંપૂર્ણ વપરાઈ જશે. ત્યારબાદ ફરી પાછા આ છોડના કુંડાને 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે. સૂર્યપ્રકાશમાં રાખ્યા બાદ એ કુંડામાંથી એક પર્ણને તોડી લેવામાં આવે છે અને એ પર્ણને ઉકળતા પાણીની અંદર મૂકવામાં આવે છે. ઉકળતા પાણીમાંથી કાઢી અને પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકવામાં આવે છે અને આ આલ્કોહોલ ભરેલું જે બીકર છે એ બીકરને વોટર બાથની અંદર, કે જે પાણી ભરેલું એક મોટું ટબ હોય છે એની અંદર મૂકવામાં આવે છે, ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું કે જે આલ્કોહોલ ઉકળવા ન લાગે, એટલે કે આલ્કોહોલ ઉકળે નહીં ત્યાં સુધી એ આલ્કોહોલ ભરેલા બીકરને ગરમ કરવાનું જેની અંદર પર્ણ છે. હવે આલ્કોહોલમાં શા માટે ગરમ કરવામાં આવે છે? તો કે આલ્કોહોલની અંદર ગરમ કરતા પર્ણ આખે આખું સફેદ કલરનું, એટલે કે રંગવિહીન પર્ણ જે છે એ બને છે. ત્યારબાદ પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એ પર્ણને બહાર કાઢ્યા બાદ આયોડીનના મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે અને થોડા સમય માટે એને આયોડીનના દ્રાવણમાં રાખવામાં આવે છે. ત્યારબાદ પર્ણને આયોડીન દૂર કરી અને એનું જે છે રંગના આધારે અવલોકન કરવામાં આવે છે. તો અવલોકન આપણે રંગના આધારે કરીએ તો જે આ લીલો ભાગ છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સ્ટાર્ચ, એટલે કે સ્ટાર્ચ કાર્બોદિત સ્વરૂપનો સ્ટાર્ચ જે છે એ બનાવે છે. હવે આ જે સ્ટાર્ચ જે લીલા ભાગમાં બનશે એ સ્ટાર્ચ આયોડિન સાથે
સાથે ભૂરો રંગ આપશે અને આ જે સફેદ ભાગ છે કે જેમાં ક્લોરોફિલ ગેરહાજર છે એમાં સ્ટાર્ચ પણ કે હશે ગેરહાજર એટલે કોઈ પણ રંગ જે છે એ આપશે નહીં તો આ આખી પ્રવૃત્તિના આધારે આપણે જે છે સાબિત કરી ચૂક્યા કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ ખૂબ જ અગત્યનું છે પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલની ગેરહાજરી હોય તો ખોરાક જે છે એ બનતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો આપણો પ્રથમ મુદ્દો કે જે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ ખૂબ જ અગત્યનું છે તેની વાત હવે આપણે જોવાનું છે બીજો મુદ્દો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ પણ ખૂબ જ જરૂરી છે તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવી રીતે મેળવે છે તેની ચર્ચાઓ હવે આપણે કરશું પ્રકાશ સંશ્લેષણ માટે CO2 કેવી રીતે વનસ્પતિ મેળવે છે અને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિને કેવી રીતે જે છે જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ કોઈ આગળના લેક્ચરમાં ભણ્યા કે સ્વયંપોષી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂરિયાત હોય છે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિ ગ્રહણ કઈ રીતે કરે છે વનસ્પતિને કોઈ પણ સજીવની જેમ ચોક્કસ અંગો હોતા નથી તો આ વાયુને વનસ્પતિ કેવી રીતે પ્રાપ્ત કરે છે કઈ રીતે પોતાની અંદર જે છે એ દાખલ કરે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ જે છે એ વાયુ રંધ્ર અથવા તો પર્ણ રંધ્ર દ્વારા મેળવે છે કોના દ્વારા મેળવે છે CO2 વાયુ વાયુરંધ્ર અથવા તો પર્ણ રંધ્ર દ્વારા મેળવે છે તો આ નવો શબ્દ વાયુરંધ્ર તો આ વાયુરંધ્ર હશે તો વાયુરંધ્ર એટલે પર્ણની સપાટી ઉપર આવેલા સૂક્ષ્મ છિદ્રોને વાયુરંધ્ર કહેવાય શું કહેવાય પર્ણની સપાટી પર આવેલા સૂક્ષ્મ છિદ્રોને વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર કહે છે શું કહેવાય પર્ણની જે સપાટી છે વનસ્પતિના પર્ણ છે એમાં ખૂબ જ સૂક્ષ્મ નાના નાના છિદ્રો આવેલા હોય છે અને આ છિદ્રોને કહેવાય વાયુરંધ્ર અથવા તો પર્ણની ઉપર આવેલા રંધ્રને પર્ણરંધ્ર કહે છે તો આ સૂક્ષ્મ છિદ્રો દ્વારા શું થાય છે સૂક્ષ્મ છિદ્રો દ્વારા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો વિનિમય કરે છે આ સૂક્ષ્મ છિદ્રો અથવા તો વાયુરંધ્ર શું કરે તો કે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓની આપલે અથવા તો વાયુઓનો વિનિમય જે છે એ કરે છે તો આ વાયુઓનો વિનિમય બીજા કયા કયા અંગો દ્વારા થાય છે તો કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણ જે છે એ સીધા વાતાવરણના સંપર્કમાં હોય છે એટલે મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા પણ વાયુનો વિનિમય થાય છે
શું થશે મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા પણ વાયુનો વિનિમય થઈ શકે છે હવે આપણે જોઈએ કે આ જે વાયુરંધ્ર છે વાયુરંધ્ર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય ખૂબ જ મોટા પ્રમાણમાં આવા આપણે ખબર છે કે પ્રકાશ સંશ્લેષણમાં આપણે સમીકરણ જોયું ત્યારે છેલ્લે ગ્લુકોઝ ઉપરાંત ઓક્સિજન અને પાણીના અણુ છૂટા પડતા તો આ પાણીના અણુ જે છે એ વાયુરંધ્ર દ્વારા જે છે એ મુક્ત થાય છે તો આ વાયુરંધ્ર દ્વારા કારણ કે વાયુરંધ્ર જે છે એ અસંખ્ય સૂક્ષ્મ છિદ્ર છે કે જેના દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો વનસ્પતિમાંથી વ્યય થાય છે હવે આ સતત પાણીનો વ્યય થતો રહે તો વનસ્પતિને જે છે એ સમયાંતરે પાણીની જે છે એ સ્ટારવેશન એટલે કે અછત જે છે એ સર્જાય છે તો આવી અછત ન સર્જાય એટલા માટે જ્યારે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2ની જરૂરિયાત નથી હોતી ત્યારે વનસ્પતિ આવા વાયુરંધ્રને વનસ્પતિ વાયુરંધ્રને બંધ રાખે છે પ્રકાશ સંશ્લેષણની જરૂરિયાત નથી હોતી એટલે કે કાર્બન ડાયોક્સાઇડની પણ જરૂરિયાત નહીં રહે અને કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત નથી હોતી ત્યારે આ વાયુરંધ્ર જે છે એ બંધ રહે છે હવે વાયુરંધ્ર બંધ રહે એટલે વાયુરંધ્રમાંથી પાણી જે છે એ બહાર નીકળી શકતું નથી અને પાણીનો વ્યય જે છે એ અટકી જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નવો એક મુદ્દો આવ્યો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2ની જરૂરિયાત નથી હોતી ત્યારે વાયુરંધ્ર બંધ રહે છે તો વાયુરંધ્ર ખુલે ત્યારે તો કે વાયુરંધ્ર ખુલે ક્યારે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યારે તો બે મુદ્દા થયા વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા તો આખો નવો જ જે છે એ આપણો મુદ્દો છે કે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા કઈ રીતે થાય છે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા ખૂબ અગત્યનો અને ખૂબ જ સરળ સવાલ છે કે જેમાં સૌ પ્રથમ આપણે આકૃતિની જરૂરિયાત રહેશે તો આકૃતિ દોરીએ આપણે બે વાલના દાણા જેવી આપણે રચના જે છે એ દોરેલી છે બંનેની અંદર આપણે કોષ કેન્દ્ર દર્શાવી દઈએ ત્યારબાદ ફરી પાછી આપણે નાની એવી રચનાનું નિર્માણ કર્યું આનું નામ ખુલ્લું વાયુ રંધ્ર હવે આપણે ખુલ્લું વાયુરંધ્ર દોર્યું એવું જ સામે આપણે બીજું એટલે કે બંધ વાયુરંધ્રને દોરશું તો સેમ આવી જ રચના પણ થોડો ફેર
કહેવામાં આવશે બંધ વાયુ રંધ્ર. હવે બંનેને આપણે નામની દર્શન કરીએ. તો સૌપ્રથમ આપણે બે વાલના દાણા જેવી રચના બંનેમાં દર્શાવી છે કે જેને રક્ષક કોષો કહે છે. બંનેની અંદર આપણે જે છે અહીંયા લાલ કલર થી રાઉન્ડ જેવી રચનાઓ દર્શાવી છે કે જેને હરિત કણ કહેવાય છે. ત્યારબાદ અહીંયા એક છિદ્ર રચના છે કે જેને કહેવાય વાયુ રંધ્રનું છિદ્ર. ત્યારબાદ આ જે મોટા કોષો બંનેમાં દર્શાવ્યા છે એને કહેવાય સહાયક કોષ. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ વાયુ રંધ્રની આકૃતિ કે જેમાં એક છે એ ખુલ્લું વાયુ રંધ્ર છે જ્યારે બીજું છે એ બંધ વાયુ રંધ્ર છે. તો જોઈએ આપણે વાયુ રંધ્રની રચનામાં શું હોય છે. તો વાયુ રંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા, વાયુરંધ્ર ખુલ્લું અને બંધ થવું એનું નિયંત્રણ જે છે એ કોણ કરે તો કે રક્ષક કોષો દ્વારા થાય છે. તો વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ રક્ષક કોષો દ્વારા થાય છે. તો આ રક્ષક કોષોમાં એવી રીતે કઈ પ્રક્રિયા બને છે, શું થશે કે જેથી કરીને વાયુરંધ્ર ખુલશે અને બંધ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જે છે પોતાના મૂળ દ્વારા પાણીનું જમીનમાંથી શોષણ કરે અને પર્ણ સુધી પહોંચાડે છે. હવે પર્ણ સુધી પાણી પહોંચે એટલે પર્ણના વાયુરંધ્રની અંદર પાણી જે છે એ દાખલ થાય છે. તો લખીએ આપણે અહીંયા મુદ્દો કે વાયુરંધ્ર જ્યારે પાણી મેળવે છે ત્યારે શું થશે, તો કે વાયુરંધ્રમાં જ્યારે પાણી અંદર દાખલ થશે ત્યારે આ રક્ષક કોષો જે છે એ ફૂલશે. એટલે કે રક્ષક કોષો ફૂલે છે. હવે રક્ષક કોષો ફૂલે એટલે આપણને ખબર છે જો વાલના દાણા જેવી રચના દર્શાવે છે એટલે પાણી અંદર દાખલ થાય એટલે આ છિદ્ર જે છે એ મોટું બને અને છિદ્ર જે છે એ ખુલે છે. તો કે રક્ષક કોષો જ્યારે પાણી દ્વારા ફૂલે છે ત્યારે વાયુ રંધ્રનું છિદ્ર ખુલે છે. શું થશે, વાયુ રંધ્રનું છિદ્ર જે છે એ ખુલે છે. હવે શું થશે, તો કે વાયુરંધ્ર જ્યારે પાણી ગુમાવે છે એટલે કે રક્ષક કોષોમાંથી પાણી જે છે એ બહાર નીકળી જાય છે ત્યારે શું થશે, તો કે ત્યારે રક્ષક કોષો સંકોચન પામે છે. જે આપણને આકૃતિમાં સ્પષ્ટ આ છિદ્ર દ્વારા જોવા મળે છે, આમાં ખુલ્લું છિદ્ર છે આમાં બંધ જે છે છિદ્ર છે. એટલે કે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે વાયુરંધ્રનું છિદ્ર બંધ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ્યારે વાયુરંધ્ર પાણી મેળવે અને ગુમાવે, મેળવે અને ગુમાવે આવી ક્રિયા સતત ચાલુ રહે એટલે વાયુરંધ્રનું છિદ્ર છે ખુલે અને બંધ જે છે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે જરૂરી છે તેની વાત. હવે વનસ્પતિને આ કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોરોફિલ એટલે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પણ પોતાના શરીરના વિકાસ માટે જે છે ખનિજ તત્વોની જરૂરિયાત હોય છે, ઉપરાંત પાણીની જરૂરિયાત હોય છે.
तो वनस्पति पानी जैसे मूल द्वारा जमीन माथी शोषण करे छे, परंतु जे खनिज तत्वो छे ई पण वनस्पति मा जमीन माथी वनस्पति ने प्राप्त थाय छे। तो आ खनिज तत्वो क्या? तो चार प्रकारना मुख्य खनिज तत्वो नाइट्रोजन, फॉस्फरस, आयरन अने मैग्नीशियम जैसे वनस्पति ने पोताना बंधारण माटे जरूरी छे। जेमां नाइट्रोजन खूब ज आवश्यक खनिज तत्व गणवामां आवे छे। शुं काम? तो के नाइट्रोजन नी मदद थी वातावरण नी अंदर नाइट्रोजन नुं स्थापन थाय छे, जे आपणे धोरण 9 नी अंदर अभ्यास कर्यो हतो के जेनी अंदर नाइट्रोजन नी मदद थी अकार्बनिक नाइट्रोजन जेवा के नाइट्रेट अने नाइट्राइट नुं जे छे निर्माण थाय छे। तो विद्यार्थी मित्रों, आजे आपणे अहींया स्वयंपोषी पोषण पद्धतिनो टॉपिक जे छे संपूर्ण पूरो करेलो छे। હવે આપણે બીજી પોષણ પદ્ધતિ કે જે વિષમપોષી પોષણ પદ્ધતિ છે જેનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું। ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત।